પાટણ એસઓજી પોલીસે પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે 5 એસમોની ધરપકડ કરી છે। પોલીસે મળેલી બાતમીને આધારે ઊંઝા પાસે ગોઠવાયેલી નાકાબંધી પરથી પસાર થઈ રહેલી સફારી ગાડીમાંથી આ ઇસમો ઝડપાયા। પોલીસે ગાડીની તપાસ હાથ ધરતા તેમાં સવાર એક ઇસમ પાસેથી પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા, જે બાદ તે શખ્સની સઘન પૂછપરછ કરી તેના ઘરનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। શખ્સના ઘરેથી પોલીસે વધુ એક પિસ્તોલ સહિત 11,16,000 નો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે 5 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તેમાં યશવંતસિંહ રાજપૂત નામનો એક વ્યક્તિ હતો જેની પૂછપરછ કરેલી, તેની સાથે બીજા 3 માણસો નીલમ કુમાર પટેલ, રવિ પટેલ અને જીતેન્દ્ર, આ 3 જણાને પણ સઘન પૂછપરછ કરેલી। એ દરમિયાન એમની પાસેથી પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ મળી આવેલા અને યશવંતસિંહને આ પિસ્તોલ તેમજ કારતૂસ ક્યાંથી લાવ્યા તે બાબતે પૂછતા ત્યારે મયુરગીરી ગોસ્વામીનું નામ આપેલું, જે પણ પાટણ ટાઉનમાં જ રહેતા હોય તેમના ઘરે ચડતી કરતાં તેમની પાસેથી પણ દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવેલી અને આ 5 આરોપીને ગઈકાલે રાત્રે જતા કરવાનું છે અને આ વિકલ્પો ક્યાંથી લાવ્યા તેની સઘન તપાસ ચાલુ